गुजरात सरकार द्वारा निरामय प्रोग्राम अंतर्गत लोकोना स्वास्थ्य माटे हवे हेल्थ आईडी कार्ड बनावामां आव्या छे, जेथी લોકોને હવે ફાઇલ લઈને હોસ્પિટલમાં ધક્કા ખાવા નહીં પડે। હેલ્થ આઈડી કાર્ડ ઉપરથી તેમના ડેટા નીકળી આવશે। ગુજરાત સરકાર દ્વારા નિરામય પ્રોગ્રામ અંતર્ગત લોકોનું સ્વાસ્થ્ય માટે જે બિનચેપી રોગો છે જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જે આ રોગોમાં ખાસ કરીને કેન્સર સ્ત્રી અને પુરુષમાં જોવા મળતું હોય છે, તો આ બધા રોગોના તાત્કાલિક લોકોનું સ્ક્રીનિંગ થાય, તેનું નિદાન કરવામાં આવે, તાત્કાલિક સારવાર પણ થાય તે અંતર્ગત નિરામયનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું। આવા જે રોગો ધરાવતા હશે તે લોકો હવે ફાઇલ લઈને ફરવું નહીં પડે, તેને દરેક જગ્યાએ નંબર આપશે કે કાર્ડ બતાવશે, તેનામાં તેના બધા ડેટા આવી જશે। ખાસ કરીને દર્દીને કયા રોગનું નિદાન કરવાનું છે, હાલ સારવારમાં શું ચાલી રહ્યું છે અને તેની આગળની ટ્રીટમેન્ટ શું કરવાની છે, તેને કઈ વસ્તુની એલર્જી છે, તમામ રેકોર્ડ હેલ્થ આઈડીમાં આવી જશે। તો તેમને આધાર કાર્ડ સાથેનું તેને લિંક કરવામાં આવ્યું છે અને યુનિવર્સલ છે, ગમે ત્યાં સરકારી હોસ્પિટલમાં લિંક અને તમામ ડેટા નીકળી આવશે, જેના ઉપરથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે। તો ગુજરાત સરકાર દ્વારા આજે કેટલાક સમય થયા નિરામય પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે। લોકોની સ્વાસ્થ્ય બાબતે પૂરી કાળજી લઈ તેમને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। બિનચેપી રોગો, ચેપી રોગો આ તમામની તપાસ કરવામાં આવી રહી છે અને હવે હેલ્થ આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેનામાં દર્દીઓની આધાર કાર્ડની લિંક પણ જોવામાં આવી રહી છે। તો હવે સરકારી હોસ્પિટલોમાં લોકોને ફાઇલો લઈને ફરવું નહીં પડે, આ હેલ્થ આઈડી કાર્ડ ઉપરથી જ તેમના તમામ ડેટા આવી જશે। કચ્છમાં આ હેલ્થ આઈડી કાર્ડ 30 વર્ષની ઉંમરના લોકો માટે કાઢવામાં આવી રહ્યું છે। એટલે આપણે જે રાજ્ય સરકાર અત્યારે નિરામય પ્રોગ્રામ અંતર્ગત લોકોનું જે સ્વાસ્થ્ય છે, એમાં ખાસ કરીને જે બિનચેપી રોગો છે, એવા જે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આ જે રોગો છે એમાં ખાસ કરીને કેન્સર છે, સ્ત્રીઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પુરુષોમાં ઓરલ કેન્સર, એ ઉપરાંત આપણે કેલ્શિયમ ડેફિશિયન્સી જે લોકોમાં જોવા મળી છે, એનિમિયાનું પ્રમાણ જોવા મળ્યું છે, કિડની રોગોનું પ્રમાણ જોવા મળ્યું છે, તો આ જે રોગો છે એમનું આપણે તાત્કાલિક લોકોનું સ્ક્રીનિંગ થાય છે અને એનું નિદાન થાય, સારવાર થાય, એ અર્થે નિરામય પ્રોગ્રામ હેઠળ હેલ્થ આઈડી આપણે બનાવવાનો ઝુંબેશ ઉપાડ્યો છે। ખાસ કરીને આ જે હેલ્થ આઈડીનો જે ફાયદાઓ છે, એ આપણે જે લોકો આવા જે રોગો ધરાવતા હશે એમને એની ફાઇલ લઈને ફરવું નહીં પડે અને એ દરેક જગ્યાએ ખાલી એ નંબર આપશે હેલ્થ આઈડીનો અથવા કાર્ડ બતાવશે જે તે હોસ્પિટલમાં, તેના બધા ડેટા આવી જશે। ખાસ કરીને એમને કયા રોગની નિદાન થયેલું છે, સારવારમાં શું ચાલી રહ્યું છે અને ફર્ધર ટ્રીટમેન્ટ શું કરવાની છે, કઈ વસ્તુની એલર્જી છે, શું શું કરવાનું, આ તમામ રેકોર્ડ છે આ હેલ્થ આઈડીમાં આવી જશે। તો આ જે આધાર કાર્ડ સાથે એને લિંક કરવામાં આવ્યું છે અને યુનિવર્સલ છે, ગમે ત્યાં કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, જ્યાં પણ તમે સારવાર લેવા જાઓ તો એ લિંક થયેલું હશે અને તમને ડેટા નીકળશે અને એક પેશન્ટનું એક સાથે આપણે અને સિક્યુરિટી સાથેનું છે, આ ડેટા કોઈ વ્યક્તિ છે એ વાપરી નહીં શકશે, ખાલી આ હેલ્થ આઈડી પરથી ડૉક્ટર જોઈ શકશે અને એની સારવાર નિદાન કરી શકશે। અને ખાસ કરીને આ જે હેલ્થ આઈડીમાં જે અત્યારે છે ને ઝુંબેશના રૂપે આપણે બધી જગ્યાએ આપણા આરોગ્ય કર્મચારી, અમારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે, એ અત્યારે હેલ્થ કાર્ડ છે કાઢી રહ્યા છે, ઝુંબેશના રૂપે આપણે બધી જગ્યાએ આ કામ ઉપાડ્યું છે। અત્યાર સુધી કચ્છની આપણે વાત કરીએ તો આપણું જે 10,28,424 લોકો, એટલે કે 30 વર્ષથી ઉપરના લોકોનું આપણે અત્યારે આ કાર્ડ કાઢવાનું છે, તો એમાં ખાસ કરીને આપણે દરેકનો જે કામગીરી છે એ 12,690 લોકોની આપણે કાર્ડ કાઢ્યા છે, તો આ કાર્ડ બહુ ઉપયોગી છે અને એમાં આખા સમગ્ર અત્યારે રાજ્યની વાત કરીએ તો આપણે પહેલો બીજો નંબર હંમેશા રહે છે। તો અત્યારે કચ્છની જનતાને રિક્વેસ્ટ કરું છું કે તમે તમારો આ જે હેલ્થ આઈડી કાર્ડ છે એ કાઢી લો અને જેથી કરીને એનું લેમિનેશન કરી અને પ્રિન્ટ કાઢી રાખો, જેથી કરીને જ્યારે પણ આપણને જરૂર પડે અને કોઈ પણ હોસ્પિટલમાં, ઘણીવાર આપણે શું છે ખિસ્સામાં આપણી પાસે આ હેલ્થ આઈડી કાર્ડ ભર્યો હશે તો આપણે ક્યાં ઓછીતો બેહોશ થઈ ગયા છીએ અને હોસ્પિટલમાં ગયા અને એ કાર્ડ મળશે તો એ કાર્ડ પરથી ડૉક્ટરને ખબર પડી જશે કે આને કઈ બીમારી છે, શું છે, અને આ તાત્કાલિક એની એમરજન્સીમાં પણ સારવાર થઈ શકે એ હેતુથી આ
હેલ્થ આઈડી કાર્ડ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે, તો દરેક નાગરિકે આ હેલ્થ કાર્ડ કઢાવી અને પોતાને સુરક્ષિત કરવા વિનંતી છે. શ્રી શ્રી નમકીન, અમારે ત્યાં દરરોજનું તાજું ફરસાણ, સવારે ગરમા ગરમ જલેબી ફાફડા, તેમજ દરરોજ તાજા ફરસાણ, પાપડી, લકડિયા, સેવ, ભાવનગરી ચવાણું, પંચરત્ન ચેવડો, ખારી બુંદી, લસણિયા, ચણા દાળ, મગ દાળ, મસૂર દાળ, તેમજ અવનવે વેરાયટીઝમાં તાજી સ્વીટ પણ મળી રહેશે. ગોહિલ ટાવરની સામેની શેરી, વીકે પટેલવાડી બજાર, નવાવાસ ગ્રામ પંચાયત પાસે માધાપર. શ્રી જી નમકીન, કાંદોઈ પ્રોમિસ, 9724719095. નંબર ફરી એકવાર નોંધી લેશો, 9720479095.